जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण 9 पाठ 8 गति जेमां आपणे आगळ अभ्यास करी गया छीए भाग 1 मां, पण घणाने आ भाग 1 खुलतो नतो युटूबमां, तो आपणे फरी वखत एनो पुनरावर्तन झड़पथी करी जईए। जेमां आपणे प्रस्तावना जोई थी, अंतर स्थानांतर उदाहरण साथे जोई थी, નિયમિત અને અનિયમિત ગતિવિધિનો તફાવત જોયો હતો। ફરી વખત એનું ઝડપથી વિચાર કરી જઈએ, પ્રસ્તાવના લઈએ તો પ્રસ્તાવનામાં કાંઈ જાજો સમજવાનું નથી। પ્રસ્તાવના શું? તો કે ગતિ કોને કહે છે? કોઈ વ્યક્તિ સાયકલ ચલાવે છે તો તે ગતિમાં છે કહી શકાય, કોઈ વ્યક્તિ દોડે છે તો તે ગતિમાં છે તેમ કહી શકાય। હવે આમાં આપણે પ્રસ્તાવના છે તો આપણે વ્યવહારિક ઉદાહરણ લઈએ। તમે બસમાં બેઠા છો અને તમે બહાર નિરીક્ષણ કરશો, જો બસ શરૂ હશે તો બહાર તમને વૃક્ષો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય એવું લાગે, બીજી તરફ તમારો મિત્ર કોઈ સ્ટેશન પર ઊભો છે, બસ સ્ટેશન પર, ત્યાંથી બસ પસાર થાય છે, તો એ બસમાં બેઠેલ મુસાફર અને બસ બંને તમારા મિત્રને કેવા લાગશે? ગતિમાં લાગશે। પણ તમે અને તમારો મિત્ર એક જ બસમાં બાજુ બાજુની સીટમાં બેઠા છો, તમે તેની સામે જોવો છો, તે તમારી સામે જોવે છે, તો બંને કેવા લાગશો? સ્થિર લાગશો, તો ગતિમાં લાગશો ને? તો કે સામે ગતિ માટે ગતિમાં છે તેમ ક્યારે કહી શકાય? તો કે જ્યારે બંનેમાંથી, એટલે કે બે વસ્તુમાંથી એક વસ્તુ ગતિમાં હોય અને એક વસ્તુ સ્થિર હોય તો આપણે પદાર્થ ગતિમાં છે તે કહી શકીએ। હવે આપણે અભ્યાસ કરીએ એના પછી ઝડપથી જ લઈએ, એના પછી આપણે અભ્યાસ કરીએ અંતર અને સ્થાનાંતર ઉદાહરણ સાથે, અંતર અને સ્થાનાંતર। તો કે ઉદાહરણ સાથે જોઈએ અંતર અને સ્થાનાંતર। બંને વ્યાખ્યા સમજાવી દઉં છું। અંતર એટલે પદાર્થ કરે કુલ ગતિ, કુલ ગતિ એટલે શું? તો કે મેં મારી બાઇક શરૂ કરી, ઘરની અંદરથી બાઇક શરૂ કરી, કિલોમીટરમાં મેં જોઈ લીધું અને હું ભાવનગરમાં મોટાભાગના વિસ્તારોમાં ફરીને પાછો આવ્યો, તો મારી બાઇકમાં કેટલા કિલોમીટર છે એનું ફર્યો અંતર છે। પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચે અંતર, પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચે અંતર એટલે શું? તો કે પ્રારંભિક એટલે હું અહીંયા ઊભો છું, આ મારું પ્રારંભિક બિંદુ છે, અહીંથી હું શરૂઆત કરું છું ચાલવાની, અહીંથી ફરીને પાછો આવું છું અને અહીંયા ઊભો રહું છું। પેલા પ્રારંભિક અહીંયા હતું, હું સ્ટોપ ક્યાં છું? તો કે અહીંયા, તો અંતિમ છું, તો અહીંથી અહીંયા ઊભો છો ત્યાં સુધીનું અંતર માપવાનું છે, એને શું કહેવાય? સ્થાનાંતર। થોડાક ઉદાહરણો લઈશું એટલે તમને વ્યવસ્થિત સમજાશે। સામાન્ય ઉદાહરણ લઉં છું, પાઠ્યપુસ્તકનું ઉદાહરણ લેતે તમામ આપણે આગળના વિભાગમાં જોઈ ગયા અને આગળના વિડીયોમાં જોઈ ગયા।
કોઈ પદાર્થ પણ મિશન કરી કોઈ પદાર્થ ઓથી શરૂ કરી એ પદ કરે છે એથી બી પદ આવે છે કોઈ પદાર્થ ઓથી ગતિ શરૂ કરે છે ઓથી સૌ પ્રથમ એ સુધી જાય છે અને એથી પાછો બી સુધી આવે છે તો અંતર અને સ્થાનાંતર શું છે તો કે અંતર પહેલાં ક્યાં કે ઓથી એ સુધી એટલે ઓથી એ સુધી ગયો વધતા એથી પાછો ક્યાં આવ્યો તો કે એથી બી સુધી હવે ઓથી એ એટલે કેટલું થયું તો કે ત્રીસ એથી પાછો બી આવ્યો પહેલાં ઓથી એ ગયો એથી બી ગણો તો કે એથી બી ગણી તો આમાં પણ અમે પંદર પંદર નહીં મેં કીધું તું આગળના વિડીયો ત્રીસ અને પચીસ વચ્ચે પાંચનો ડિફરન્સ છે એટલે પાંચ દસ અને પંદર બરાબર છે તમને છે પંદર તો આવ્યું પણ એવું જરૂરી નથી પંદર જ આવે એટલે ખાસ ધ્યાન જો ગણતરી કરવાની ફરી વખત અંતર પહેલાં ઓથી એ અને ત્રીસ પછી પાછું રિટર્નમાં પાંચ દસ અને પંદર તો કેટલું રહ્યું પિસ્તાલીસ કિલોમીટર આ આપણને કિલોમીટરમાં આપેલા હોય તો પિસ્તાલીસ કિલોમીટર એવી જ રીતે સ્થાનાંતર સ્થાનાંતર એટલે શું પ્રારંભ અને અંતિમ બિંદુ પ્રારંભ ક્યાં છે તો ઓ એટલે જીરો વત્તા અંતિમ ક્યાં છે તો કે બી પ્રારંભિક ઓ પર એટલે જીરો અંતિમ બી પર એટલે પંદર જીરો વત્તા પંદર એટલે કેટલું છે તો કે પંદર કિલોમીટર છે આ જે અંતર આ જે સ્થાનાંતર આવી રીતે તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો જે આગળના વિડીયોમાં આપણે જોઈએ તો આ ઝડપથી આપણે પુનરાવર્તન કરીએ છીએ આગળનો વિડીયો છે ના નથી વિડીયો એની માટે નિયમિત અને અનિયમિત ગતિ નિયમિત ગતિ કોને કહેવાય તો કે નિયમિત ગતિ એટલે સરખા સમયમાં સરખા સમયમાં સમાન અંતર કાપે તો નિયમિત ગતિ એક સરખા સમયમાં સમાન અંતર કાપીએ તો નિયમિત ગતિ સરખા સમયમાં સમાન અંતર ન કાપીએ તો અનિયમિત ગતિ એટલે શું અહીંયા તમે જોઈ શકો છો નિયમિત ગતિમાં પ્રથમ કલાકમાં 50 કિલોમીટર બીજી કલાકમાં પણ 50 કિલોમીટર અને ત્રીજી કલાકમાં પણ 50 કિલોમીટર અંતર કાપેલું છે એટલે કે સરખા સમયમાં સરખું કલાક કલાકમાં ગાળો છે દરેક કલાકે કેટલું અંતર કાપે તો કે 50 કિલોમીટર એટલે નિયમિત થઈ જ્યારે દરેક કલાકે કેવું કાપે છે અલગ અલગ એટલે કેવી થઈ અનિયમિત ગતિ થઈ તો આ થઈ વાત આપણે નિયમિત અને અનિયમિત ગતિની કરી હવે આપણા પાઠ પર આવીએ આ તો કાલનું રિવિઝન હતું હવે આપણે ઝડપ અને સરેરાશ ઝડપ વિશે સમજીએ પેલા સૂત્ર લખું છું સૂત્ર પરથી વ્યાખ્યા અને એનો એકમ બરાબર પેલા આપણે લઈએ છીએ સૂત્ર તો કે સૂત્ર કેવું ઝડપનું સૂત્ર તો કે અંતરના છેદમાં
समय फरियों का याद रखो सड़क बराबर अंतर ना चे मन समय आया याद रखना मुझे आने पर तुम व्याख्या करो जो अने व्याख्या लग हो जो एक कम समय मां बदल दे काते अंतर ने सड़क के वाले एकम समय मां पदार्थ का पे अंतर ने आकाशो की दूर तो बड़ा मेरे नाम के कम दे फरियो का तो समझा ली एकम शो देशो तो एकम खास याद रख जो एकम मतलब शो तो कोई वस्तु ने तुम क्षमा मांगो छो जिम के तुम वजन करवा जाओ छो तो 1 किलो 2 किलो 3 किलो आयो एकम छो ए मैं अंतर अंतर એટલે તમે માપ માપો છો માપો ઓકે આપણે માપ કેટલા અંતર કે મીટર માં અંતર ને મીટર માં મે તું સમય છે માપો તો કોઈ કે છે કલાક માં માપીએ કોઈ કે મિનિટ માં માપીએ પણ નાનો એકમ કયો તો કે સેકન્ડ માં એટલે મીટર પ્રતિ સેકન્ડ અંતર નો એકમ મીટર સમય નો એકમ સેકન્ડ હવે નવમા માં મે તમને ભણાવ્યું તો મીટર ને આપણે એમ કહીએ સેકન્ડ ને આપણે એસ કહીએ એટલે આ એકમ છો પણ મેં નવમાં અભ્યાસ કરાવ્યો તો તે સેકન્ડ છે આ સેકન્ડ ને આપણે એસ સેકન્ડ ને આપણે છેદમાં ન લખવી હોય ઉપર લખવી હોય તો માઇનસ લેવું પડે આપણને એકમ કહી શકાય ફરી વખત કહી દઉં છું ઝડપ વિશે પછી આપણે સરળ ઝડપ આગળ વધીએ અને હવે ચાલીએ ઉદાહરણ પણ જોઈ લઈએ ઝડપનું સૂત્ર પહેલાં લીધું છે હકીકતમાં વ્યાખ્યા આવે પણ આપણે જો સૂત્ર લઈશું તો સૂત્ર પછી વ્યાખ્યા બનાવતા આવડશે ઝડપનું સૂત્ર અંતરના છેદમાં સમય વ્યાખ્યા કરો તો એકમ સમયમાં પદાર્થ કાપેલ અંતરને ઝડપ એકમ સમયમાં પદાર્થ કાપેલ અંતરને ઝડપ કહેવાય છે એકમ લઈએ તો ઉપર અંતર છે અંતરને મીટરમાં મપાય નીચે સમય છે સમયને સેકન્ડમાં મપાય મીટરની સંજ્ઞા એમ સેકન્ડની એસ અને મીટર પ્રતિ સેકન્ડ આમ ન લખવું હોય તો એમએસ માઇનસ વન શું આ એક જ એકમ છે ના હવે તમે જે એકમ ધારો એ મોટા એકમ લઈએ તમે અંતરને મીટરમાં માપો આપણે સેન્ટીમીટરમાં માપીએ તો અંતર છે સેન્ટીમીટર સેકન્ડની જગ્યા આપણે શું લઈએ મિનિટ મારું કરી શકે ને એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સેન્ટીમીટર નથી લેવું મારે કિલોમીટર લેવું છે અંતર કિલોમીટરમાં માપું છું કિલોમીટર પ્રતિ કલાક બરાબર છે આ બધા મોટા એકમ છે સેન્ટીમીટર પ્રતિ મિનિટ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ કિલોમીટર પ્રતિ કલાક એટલે આપણે મૂળભૂત એકમ યાદ રાખશું આ થઈ ઝડપની વાત વિદ્યાર્થી મિત્રો ફરી વખત ઝડપથી બોલી જાઉં છું એનું સૂત્ર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એનો વ્યાખ્યા લઈએ તો કે એકમ સમયમાં પદાર્થ કાપે અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય છે એનો એકમ લઈએ તો કે મીટર પ્રતિ સેકન્ડ એટલે એમએસ માઇનસ વન હવે આપણે છીએ એ સરેરાશ ઝડપ વિશે અભ્યાસ કરીએ એની પહેલાં થોડીક માહિતી લઈએ કે સર તમને એવો પ્રશ્ન થાય કે ઝડપ આપ્યું તો સરેરાશ ઝડપનું શું કામ તો આપણને ખબર છે તમે પણ બાઇક લઈને જતા હો અને આગળના વિડીયોમાં અભ્યાસ કર્યો તો ખાસ યાદ રાખજો કે બાઇકમાં જે કિલોમીટર બતાવે છે એ સાધનનું નામ શું કીધું હતું તો કે ઓડોમીટર આ ઓડોમીટર નામ યાદ રાખજો હવે તમે તમારી બાઇક લઈને જતા હો તો શું તમે દર કલાકે સરખું અંતર કાપો દર સેકન્ડે સરખું અંતર કાપો જેમ કે આપણે અહીંથી બાઇકને અમદાવાદ ગયા હોય તો પહેલી કલાકમાં અંદાજે 60 કિલોમીટર કપાય બીજી કલાકમાં 40 કિલોમીટર પણ કપાય કોઈ જગ્યાએ રસ્તો છે એ ખરાબ આવે તો સ્પીડ ઘટી જાય કોઈ જગ્યાએ રસ્તો સારો આવે તો સ્પીડ વધી જાય
કોઈ જગ્યાએ તમે રેસ્ટ લો તો ત્યાં જઈ બાઇક સાવ સ્થિર રહે છે, સ્ટોપ થઈ જાય છે, તો આમાં સરખું અંતર નથી રહેતું એટલે તમે ઝડપ ન લઈ શકો. સરખું અંતર ને સમય રહેતો હોય તો ઝડપ લઈ શકાય. અંતર અને સમય બદલાય છે એટલે આપણે સરેરાશ ઝડપનો અભ્યાસ કરીશું. સરેરાશ ઝડપ એટલે કે દાખલા તરીકે ખાલી ઉદાહરણ દ્વારા પહેલાં સમજાવું છું, પછી એને વ્યવસ્થિત સમજીએ. આપણે કહીએ કે અમદાવાદ 5 કલાકનો રસ્તો છે. પહેલી કલાકમાં 50 કિલોમીટર કાપ્યું, બીજી કલાકમાં 30 કાપ્યું, ત્રીજીમાં 40 કાપ્યું. આમ દરેક કલાકનો અંતરનો સરવાળો કરવાનો અને જે સમય લાગ્યો હોય તે લેવાનો. લઈશું એક ઉદાહરણ પહેલાં લઈને સમજ. કે ભાવનગરથી અમદાવાદ જવું છે, કેટલા કલાકનો રસ્તો લઈ તો અંદાજે 5 કલાકનો રસ્તો લઈએ. પાંચ કલાકનો રસ્તો છે, કેટલા કિલોમીટર અંતર કાપવાનું છે એ જોઈ લીધું કે 350 અથવા 300 કલાકના પહેલી કલાકમાં, બીજીમાં, ત્રીજીમાં, ચોથીમાં અને પાંચમી કલાક. પ્રથમ નાખીમાં 50 કાપો, આમાં 40, આમાં 60, આમાં 40 ને આમાં 30. આ અંદાજે માપ છે, આખા કિલોમીટરનો માપ બરાબર. તો આપણે શું કરશું, ઓલાની જેમ જ લઈશું પણ અહીંયા સરેરાશ ઝડપ બરાબર. ઉપર અંતર આવતો હતો એની જગ્યાએ શું કુલ અંતર. ઉદાહરણ છે, હવે આપણે એ સમજીએ. આમાં પણ પહેલાંનું સૂત્ર લઈ લઈએ, જો એકમ બદલાશે નહીં આમાં કેમ નહીં બદલાય તે આપણે સમજીએ. સૂત્ર શું, સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલ કુલ અંતર
તેમાં અંતર કાપવા માટે લાગતો કુલ સમય v બરાબર s ના છેદમાં t. વ્યાખ્યા શું? પાણી પરથી તો જો પદાર્થ કાપેલ કુલ અંતર તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયના ગુણોત્તર ઉપર નીચે છે એટલે ગુણોત્તર સરેરાશ ઝડપ કહેવાય. આયા કઈ વ્યાખ્યા હવે એકમ લઈએ તો એકમ જો ઉપર શું છે અંતર તો અંતર માટે કયું હતું મીટર નીચે શું છે સમય તેની માટે સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો એમએસ માઇનસ આમ લઈ શકાય બરાબર કારણ કે એમાં કુલ અંતર કુલ સમય એમાં એકમ બદલાતો નથી અંતર હોય એટલે એકમ એ છે અને સમય હોય તો પણ એકમ એ છે બરાબર છે આ તો સમજ્યા પછી તમે ઉદાહરણ જે આપણે અમદાવાદમાં લીધું હતું એવું એક બે ઉદાહરણ દ્વારા સમજાવી શકો કે ભાઈ કોઈ એક વિસ્તારનું નામ લઈ લો કે વડોદરા છે એ ભાવનગરથી અંદાજે 1 કિલોમીટર દૂર છે જે લ્યો અને ત્યાં પહોંચવા માટે આટલો સમય લાગે છે તો કુલ અંતર ગણતરીમાં કુલ સમય લ્યો અંદાજે મળે તો સરેરાશ ઝડપ કહેવાય. હવે આપણે ઉદાહરણ સમજી લઈએ ઉદાહરણ તમારા પાઠ્યપુસ્તકમાં જોઈ લેજો ઉદાહરણ 8.1 જેની રકમ હું અહીંયા લખું છું એક વસ્તુ 4 સેકન્ડ 16 મીટર અંતર કાપે છે કેટલા મીટર અંતર કાપે તો કે 16 મીટર અંતર કાપે છે ત્યારબાદ બે સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે મેં એ રકમ અહીંયા નથી લખતો તમે છે બરાબર છે પાઠ્યપુસ્તકનો ફક્ત રકમ જોજો મેં અહીંયા રકમ છે એ લખી છે 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે એટલે મેં બાઇક શરૂ કરી ત્યારે 4 સેકન્ડમાં 16 મીટર કાપ્યું અને બીજી 2 સેકન્ડમાં 16 મીટર કાપ્યું. પ્રશ્ન થાય છે સર બાઇક થોડી એટલું કાપે કાલ્પનિક ઉદાહરણ લીધું તમે એ પણ સમજી શકો કે કોઈ વસ્તુ છે એ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે બીજી 2 સેકન્ડમાં 16 મીટર અને શું થોડું શું લીધું સરેરાશ ઝડપ. એમાં સરેરાશ ઝડપ શોધવાનું કીધું તો સરેરાશ ઝડપનું સૂત્ર તમને ખબર છે કુલ અંતરના છેદમાં કુલ સમય અને આપણે કહી શકીએ v બરાબર s ના છેદમાં t કુલ અંતરના છેદમાં કુલ સમય. અહીંયા અમારે કુલ અંતર ગોતવું હોય તો કુલ અંતર તમે જોઈ લો ભણી ગયો તો કેટલું થશે તો કે કુલ અંતર એટલે પહેલા 4 સેકન્ડમાં 16 પ્લસ બીજી 2 સેકન્ડમાં પણ 16 મીટર એટલે 16 વત્તા 16 ને 32 મીટર અંતર એટલે કુલ 32 આવ્યું ઉપર તો ત્યાં આપણે મૂકી દીધી ઉપર 32 બરાબર અથવા આવી રીતે લખી શકો 16 વત્તા 16 છેદમાં ટી એટલે સમય. હવે સમય કુલ સમય લેવાનો છે તો કુલ સમય કેટલો છે જોઈ લો 2 થી 4 સેકન્ડ અને બીજી 4 વત્તા 2 એટલે 6 સેકન્ડ તો અહીંયા 6 લઈ લો 16 વત્તા 16 એટલે 32 6 ભાગાકાર કરો તો શું આવશે 32 6 અને 3 વડે ઉડાડો અને આને કેટલા વડે અને 2 વડે ઉડાડો 2 6 અને અહીંયા 16 32 તો શું આવ્યું 16 ના છેદમાં 3. હજી આગળ તમે ભાગાકાર કરવો હોય તો તમે કરી શકો 16 3 અને આવો ભાગાકાર કરીએ તેના કરતા એવું સામાન્ય કરી નાખવાનું 3 5 15 એક હોય જો 0 ઉતાર્યો 9 હજી એક જો 0 ઉતાર્યો તો 5.33 સમજી કાઢે
5.3 મીટર પ્રતિ સેકન્ડ અંતર મીટરમાં હતું, એટલે મીટર સમય સેકન્ડમાં હતો એટલે સેકન્ડ. ઉદાહરણ ફરી વખત જોઈ લો, ઉપર કુલ અંતર લેવાનું છે તો કુલ અંતર 16 + 16 એટલે 32 થયું, નીચે સમય લેવાનો છે કુલ સમય એટલે 6 6, બંને જો ઉડાડો તો સીધો છેદ ઉડતો નથી, બે વડે ઉડાડો તો 32 ને 2 વડે ઉડાડો એટલે 16 આવે, 6 ને 2 વડે ઉડાડો એટલે 3 આવે, 16 ના છેદમાં 3 નો ભાગાકાર કરો એટલે 5.33 મીટર પ્રતિ સેકન્ડ આવે. તો આ થઈ વાત તમારી ઝડપ અને સરેરાશ ઝડપની. આટલા ટોપિક્સ સમજ્યા પછી આગળ અમે આપણે આ ઘટના પાઠમાં જેમાં ઝડપ સરેરાશ ઝડપ આવી એ વેગ પ્રવેગ એની વ્યાખ્યાઓ અને સૂત્રો તથા એના એકમો વિશે અભ્યાસ કરીશું.